મારું નામ ગરજ આવેલા વિરમભાઈ છે. હું શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદરમાં FIBH માં અભ્યાસ કરું છું. અમારા FIBH ના અભ્યાસક્રમ અંતર્ગત શૈક્ષણિક સાધનનું નિર્માણ કરવાનું હોય છે, જેમાં મેં ધોરણ 6 માં ગણિતમાં આવતા પ્રકરણ પાયાના આકારોની સમજૂતીમાંનો એક મુદ્દો એટલે કે ખૂણાઓના પ્રકાર તેના ઉપર મેં એક TLM તૈયાર કર્યું છે, જે આ મુજબ છે. આ TLM દ્વારા આપણે વિદ્યાર્થીઓને ખૂણાઓના પ્રકાર જેવા કે લઘુ કોણ, કાટકોણ, ગુરુ કોણ, સરળ કોણ, વિપરીત કોણ વગેરે ખૂણાઓની પ્રત્યક્ષ સમજૂતી આપી શકીએ છીએ. સૌપ્રથમ આપણે જોઈએ લઘુ કોણ. લઘુ કોણ એટલે જે ખૂણાનું માપ 90° કરતાં ઓછું હોય તેને આપણે લઘુ કોણ કહીએ છીએ. અહીં આપણે જોઈએ તો જે આ એરો છે તે 60° ઉપર સેટ કરે છે, એટલે કે એરા અને રંગીન કાગળ દ્વારા બનતો જે ખૂણો છે તેને આપણે લઘુ કોણ કહીએ છીએ. ત્યારબાદ કે એરાને આપણે 90° ઉપર સેટ કરીએ ત્યારે જે એરા અને કાગળ દ્વારા બનતો જે ખૂણો છે તેને આપણે કાટકોણ કહીએ છીએ. કેમ કે કાટકોણ એટલે જે ખૂણાનું માપ 90° હોય છે તેને આપણે કાટકોણ કહીએ છીએ. ત્યારબાદ કે ગુરુકોણ એટલે જે ખૂણાનું માપ 90° કરતાં વધુ હોય તેને આપણે ગુરુકોણ કહીએ છીએ. હવે આપણે જોઈએ કે આ એરાને છે 90° કરતાં વધારે એટલે કે 130° સેટ કરીએ ત્યારે આ એરા અને રંગીન કાગળ દ્વારા જે ખૂણો બને છે તેને આપણે ગુરુકોણ કહીએ છીએ. આવી જ રીતના સરળ કોણ અને વિપરીત કોણ વિશે પણ આપણે માહિતી આપી શકીએ છીએ. આભાર.